મિત્રો કેમ છો? મજામાં ને? શ્રી જેમરંડા પ્રાઇમરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આપણે આ પહેલા શું શીખી ગયા? અની માત્રા શીખી ગયા, બરાબર. અની માત્રા પછી કઈ આવે? અમ, એટલે એને શું કહેવાય? અને માથે મીંડું અમ, એટલે એને શું કહેવાય? માથે મીંડું જે લાગે એને શું કહેવાય? અનુસ્વાર કહેવાય, બરાબર. તો આજે આપણે લેસન નંબર 13 અનુસ્વાર શીખીશું. સ્ટાન્ડર્ડ 2, સબ્જેક્ટ ગુજરાતી, લેસન નંબર 13, અનુસ્વાર. અને માથે મીંડું જેને લાગે એને શું કહેવાય? અનુસ્વાર કહેવાય, બરાબર. તો આજે આપણે અનુસ્વાર શીખીશું. બાળ મિત્રો, જુઓ ટેક્સ્ટબુકમાં તમને શાનું ચિત્ર દેખાય છે? જાદુગરનું ચિત્ર દેખાય છે. જાદુગર જાદુ કરે છે, બરાબર. રત્નાવા જાદુ કરે છે, એ જાદુગર છે. એ ઉંદરને છછુંદર બનાવી દે છે, કંકણને કંકર બનાવી દે છે. કંકણ એટલે બંગડી અને કંકર એટલે પથ્થર. બંગડીને એ પથ્થર બનાવી દે છે. અને પાંખ છે એને, પાંખને આંખ બનાવી દે છે. પતંગ છે, પતંગને એ પલંગ બનાવી દે છે. પલંગ એટલે બેડ. પતંગને એ બેડ બનાવી દે છે. તો બાળકો, ચાલો આપણે આ પાઠનું વાંચન કરીએ. લેસન નંબર 13, અનુસ્વાર. એટલે અ ઉપર જે મીંડું લાગે એને શું કહેવાય? અનુસ્વાર. અને માથે મીંડું અમ, એને અનુસ્વાર કહેવાય છે, બરાબર છે. હ પ્લસ અનુસ્વાર એટલે હન સ. ત પ્લસ અનુસ્વાર બરાબર પ તંગ, પતંગ. ચાલો આપણે લેસનનું વાંચન કરીએ. અંતર, અની પર જે મીંડું લાગ્યું છે, ડોટ છે, એને શું કહેવાય? અનુસ્વાર કહે છે, બરાબર. અને માથે મીંડું અમ. અંતર, મને માથે મીંડું છે, જોઈ લો. મને માથે મીંડું મંતર. જંતર, અંતર મંતર જંતર. હું જા, હું છું મંતર. હું જાણું છું મંતર. ઉંદર બને છછુંદર. ઉંદર બને છછુંદર. કંકણ બને કંકર. કંકણ બને કંકર. કંકણ એટલે શું થાય? બંગડી થાય. અને કંકર એટલે પથ્થર. બંગડી બને પથ્થર. પાંખ બને આંખ. પાંખ બને આંખ. પાંખને શું બનાવી દે છે? આંખ બનાવી દે છે. પતંગ બને પલંગ. પતંગ બને પલંગ. પતંગને શું બનાવી દે છે? પલંગ બનાવી દે છે, બરાબર. ચાલો ફરીથી વાંચન કરીએ. અંતર મંતર જંતર. હું જાણું છું મંતર. ઉંદર બને છછુંદર. કંકણ બને કંકર. પાંખ બને આંખ. પતંગ બને પલંગ. વાંચો અને બોલો. રીડ એન્ડ સે. અંતર અંતર. મંતર મંતર. જંતર જંતર. હું છું જાણું. ઉંદર ઉંદર. છછુંદર છછુંદર. કંકણ કંકણ. કંકર કંકર. પાંખ પાંખ. આંખ આંખ. પતંગ પતંગ.
पलंग पलंग शब्दार्थ ग्लोसरी मंतर मंतर एटले मैजिक MAGIC मैजिक एटले मंतर उंदर उंदर एटले रेट RAT रेट एटले उंदर छछुंदर छछुंदर एटले MOLE मॉल मॉल एटले छछुंदर कंकण कंकण एटले बेंगल BANGLE बेंगल एटले शुं थाय कंकण कंकर एटले पत्थर एटले STONE स्टोन एटले कंकर पाख एटले विंग WING विंग एटले पाख पतंग पतंग एटले काइट KITE काइट एटले शुं थाय पतंग पलंग पलंग एटले कोट COT कोट एटले शुं थाय पलंग पेज नंबर 42 मुहावरो चित्रो ओळखो शब्दो वाँचो अने लखो बाळको अहीं जे चित्र आपेला छे एने तमारे ओळखवाना छे नीचे ए चित्रनुं नाम लखेलुं छे એ શબ્દો તમારે વાંચવાના છે અને બોલીને લખવાના છે વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે બરાબર પહેલું ચિત્ર કયું આપેલું છે હંસનું ચિત્ર આપેલું છે બરાબર તો શું લખશો તમે બોલીને હંસ તમારે આ બધું બે વાર લખવાનું છે બરાબર હું બોલું એ પ્રમાણે તમારે બે વાર લખવાનું છે હંસ હંસ એના પછીનું કયું ચિત્ર છે સંત કયું ચિત્ર છે સંતનું તો લખશો ચલો લખો સંત સંત એના પછીનું ચિત્ર છે પંખો બરાબર કયું ચિત્ર છે પંખાનું ચિત્ર છે તો શું લખો પંખો પંખો હવે એની નીચે જુઓ કયું ચિત્ર આપેલું છે અંજીરનું ચિત્ર આપેલું છે બરાબર તો લખો અંજીર અંજીર એના પછીનું કયું ચિત્ર આપેલું છે ઉંદરનું ચિત્ર આપેલું છે તો લખો ઉંદર ઉંદર એના પછીનું કયું ચિત્ર આપેલું છે ઘંટનું ચિત્ર આપેલું છે તો લખો ઘંટ ઘંટ હવે એના પછીની એક્સરસાઇઝ વાંચો અને લખો બાળકો તમારે શું કરવાનું છે શબ્દ છે તમારે વાંચતા જવાના છે અને બે વાર લખતા જવાના છે હું બોલું છું એની સાથે સાથે તમારે વાંચવાનું છે અને લખવાનું છે બે વાર બરાબર તો લખો અંબર એના પછીનો શબ્દ કયો છે સંબંધ તો લખો સંબંધ સંબંધ એના પછી કયો શબ્દ છે મંગળ કયો છે મંગળ તો લખો મંગળ મંગળ એના પછીનો કયો શબ્દ છે વસંત કયો છે વસંત તો લખો વસંત વસંત પેજ નંબર 43 સ્વાધ્યાય ઈ યોગ્ય અક્ષર પર અનુસ્વાર કરી શબ્દ પૂર્ણ કરો અને સામે લખો આમાં તમારે શું કરવાનું છે જે શબ્દ લખેલો છે એને યોગ્ય જગ્યાએ તમારે અનુસ્વાર કરવાનો છે અને શબ્દ
पूर्ण करवानो छे, बराबर। तो लखो पहेला में शू आपेलू छे, झ ग ल, अहीं अनुस्वार क्या आशे, झ ऊपर आशे, बराबर। तो झ ऊपर आशे तो शू लख थई जशे, जंग ग ल, थई गयो ने योग्य शब्द, बराबर। एटले जंगल वंचाशे। हवे बीजू जो तो शू आपेलू छे, वादरो, अहीं आपणे क्या अनुस्वार लगाड़ीशू, वा ऊपर लगाड़ीशू, बराबर। तो योग्य शब्द थई जशे, तो वांदरो, वांदरो, तो योग्य शब्द थई गयो ने, वांदरो। हवे त्रीजू शू छे, प द र, અહીંયા આપણે ક્યાં લગાડીશું અનુસ્વાર, પ ઉપર લગાડીશું, બરાબર। તો શબ્દ કયો થશે, પંદર। ચોથો શબ્દ છે ચાદી, અહીંયા આપણે ક્યાં લગાડીશું અનુસ્વાર, ચા ઉપર લગાડીશું, તો શું થઈ જશે, ચાંદી, ચાંદી। હવે પાંચમું છે ચદન, તો આપણે ક્યાં અનુસ્વાર લગાડીશું, ચ ઉપર લગાડીશું, બરાબર। તો શું થઈ જશે શબ્દ, ચંદન, ચંદન થશે ને। એના પછી છઠ્ઠો શબ્દ છે બગલો, અહીંયા આપણે ક્યાં લગાડીશું અનુસ્વાર, બની ઉપર લગાડીશું, બરાબર। તો શું થઈ જશે, બંગલો, બંગલો થશે ને। ચિત્રો ઓળખો, શબ્દો વાંચો અને યોગ્ય શબ્દ ફરતે રાઉન્ડ કરો। હવે પહેલું ચિત્ર કયું આપેલું છે, એની નીચે ઓપ્શન આપેલા જો, હંસ આપેલું છે, બગલો અને બતક, આ ત્રણમાંથી કયો સાચો શબ્દ છે, હંસ, બરાબર। હંસનું ચિત્ર છે ને, તો આપણે શું કરીશું, હંસ છે એની ફરતે સર્કલ કરીશું। હવે એના પછીનું ચિત્ર કયું છે, એના નીચે ઓપ્શન આપેલા છે, બરાબર। ઈડુ આપેલું છે, પછી વચ્ચે શું છે, ઈંડુ લખેલું છે, એના પછી ઈડુ, તો સાચો શબ્દ કયો છે, ઈંડુ। ઈંડાનું ચિત્ર આપેલું છે ને, તો શું લખશો, એના ઉપર કયા ઉપર કરશો સર્કલ, ઈંડુ ઉપર કરશો, બરાબર। વચ્ચેનો શબ્દ છે એની ઉપર સર્કલ કરો, ઈંડુ, ઈ ઉપર અને ડુ ઉપર, બે ઉપર મીંડું કરવાનું છે, બરાબર। તો એની ઉપર સર્કલ કરો। એની પછીનો ચિત્ર કયું છે, પંખાનું ચિત્ર છે, બરાબર। નીચે ઓપ્શનમાં આપેલું છે, ચંપો, પંખો અને ચંદો, તો સાચો શબ્દ કયો છે, પંખો। તો લખો, પંખો છે એની ઉપર સર્કલ કરો, પંખો। એના નીચે ચિત્ર કયું આપેલું છે, ઘંટનું ચિત્ર આપેલું છે, આપેલું છે ને, એમાં ત્રણ ઓપ્શન છે, જો નીચે ઘંટ અને ઘંટ અને ઘંટ, બરાબર। તો વચ્ચેનો શબ્દ સાચો છે, ઘંટ, તો એની ઉપર સર્કલ કરી દો, ઘંટ ઉપર। એના પછીનું ચિત્ર કયું આપેલું છે, ચપ્પલનું ચિત્ર આપેલું છે, આપેલું છે ને, તો નીચે જો ઓપ્શન આપેલા છે, ચંપલ, ચંદન અને ચપ્પલ, તો સાચો શબ્દ કયો છે, ચંપલ, ચની ઉપર મીંડું લાગેલું છે ને, તો શું થાય, ચંપલ। તો કરો સર્કલ કરી દો, ચંપલ, એની ઉપર સર્કલ કરો। એની પછીનો ચિત્ર કયું છે, ઉંદરનું છે, બરાબર। નીચે ઓપ્શન આપેલો છે, ઉંદર, છછુંદર અને ઈંદર, તો સાચો શબ્દ કયો છે, ઉંદર, બરાબર। તો લખો, ઉંદર ઉપર સર્કલ કરી દો, ખાલી જગ્યા પૂરો અને સામે ફરીથી લખો। આમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને બાજુમાં છે એ ખાલી જગ્યા પૂરીને આખું વાક્ય સામે લખવાનું છે, બરાબર। પહેલું શું છે,
હું જાણું છું. શું જાણો છો? મંતર. શું જાણો છો? મંતર. એટલે પાઠમાં શું આપેલું છે? હું જાણું છું, એક મંતર આપેલું છે ને, એટલે લખો ખાલી જગ્યામાં મંતર, અને બાજુમાં આખે આખું વાક્ય ફરીથી લખી નાખો. હું જાણું છું મંતર. હવે બીજું શું આપેલું છે? પાંખ બને ખાલી જગ્યા. પાંખ શું બને છે? આંખ. તો લખી નાખો આંખ. હવે બાજુમાં લખી નાખો આખું વાક્ય, પાંખ બને આંખ. એના પછીની ત્રીજી ખાલી જગ્યા, કંકણ બને ખાલી જગ્યા. તો શું આવશે? કંકણ બને કંકર. શું આવે? કંકર. તો લખી નાખો કંકર. હવે બાજુમાં લખી નાખો આખું વાક્ય ફરીથી, કંકણ બને કંકર. બાળમિત્રો, આ અનુસ્વારની તમારે રોજ વાંચીને પ્રેક્ટિસ કરવાની છે અને વારંવાર તમારે રીડ કરવાનું છે, બરાબર? તમે બધાને એ ઓળખતા બધું આવડી જશે, અનુસ્વાર ઓળખતા આવડી જશે, બરાબર? થેન્ક યુ બાળમિત્રો.